ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે સવારે હું વહેલો ઓફિસ આવ્યો. ઈચ્છા હતી કે વહેલી સીધી વાત પતાવી દઉં, થોડાક બીજા કામ હતા. પણ જ્યારે ઓફિસ આવ્યો ત્યારે ઓફિસની સામે કોઈના લગન હતા અને ડીજે વાગી રહ્યું હતું. એટલા બધા જોરથી ડીજે વાગતું હતું કે રેકોર્ડિંગ થઈ શકે એમ નહોતું. આખરે 4 વાગવા આવ્યા અને ડીજે બંધ થયું. મને થયું કે લાવ જલ્દી જલ્દી સીધી વાત કરી લઉં, પણ શેના વિશે વાત કરું એવો વિચારતો તો બેસી ગયેલો. કેમેરા ચાલુ કરીને વિચારતો હતો કે શું વાત કરું. ત્યાં મારા એક મિત્ર શૈલેષ નગરશેઠનો એક SMS આવ્યો. મારો બહુ જૂના મિત્ર છે, 35 વર્ષથી અમે કોલેજમાં સાથે ભણતા હતા અને પહેલાં પણ મેં એમના એક SMS પર સીધી વાત કરી હતી. અને આજે પણ મને થયું કે આ એક અદ્ભુત SMS છે, બહુ જ જ્ઞાનવર્ધક SMS છે, પ્રેરણાદાયી SMS છે. એટલે એમના SMS પરથી હું આજે સીધી વાત કરી રહ્યો છું. એમણે લખ્યું છે કે ડોન્ટ ગેટ ફ્રસ્ટ્રેટેડ ડુઈંગ એમણે લખ્યું છે કે ડોન્ટ ગેટ ફ્રસ્ટ્રેટેડ ડુઈંગ કન્ટિન્યુઅસ અનરિઝલ્ટેડ એફર્ટ્સ. સમટાઈમ્સ લાસ્ટ કી ઓફ ધ બંચ ઓપન્સ ધ લોક. તો મારા મિત્રે એમના SMSમાં એમ લખ્યું છે કે તમે જેના પરિણામ નથી આવતા એવા પ્રયાસો કરવાનું છોડી ના દેશો. એટલે જે પ્રયાસો કરવાથી કશું જ નથી પ્રાપ્ત થતું એ પ્રયાસો પણ છોડશો નહીં. કારણ કે બની શકે કે તમે એક બંધ થઈ ગયેલા તાળાને ખોલવા માગતા હોય અને જૂની ચાવીઓનો જુડો લઈને એક પછી એક ચાવી લગાડતા જતા હો. જૂના જુડામાં 100-200 ચાવીઓ હોય અને તમે થાકી જાઓ કે આ તાળું તો કોઈ ચાવીથી ખુલે એમ લાગતું નથી. અને બને કે જાઓ સાવ છેલ્લી ચાવી છે એ ચાવી લગાડો, 150મી છે, 200મી ચાવી છે, 40મી ચાવી છે અને એ લોક ખુલી જાય. એટલે ભાઈ શૈલેષ નગરશેઠે જે SMS મોકલ્યો છે એ બહુ આશાવાદી SMS છે. કહ્યું કે જિંદગીમાં આશા ના છોડો, છેલ્લા શ્વાસ સુધી આશા ના છોડો, કશું પણ થઈ શકે છે, ક્યારેક કિસ્મત બદલાઈ શકે છે. અને એમની વાત સાથે હું બિલકુલ સંમત છું. અને એનો બહુ જ ભવ્યતમ ઉદાહરણ કોઈ હોય તો થોમસ આલ્વા એડિશન હતા, જેમણે 300-400 શોધો પર પેટન્ટ મેળવેલી. એ એટલા બધા કામમાં રત રહેતા. એમણે પોતે લખ્યું છે કે હું 24 કલાક લેબોરેટરીમાં પડ્યો પાથર્યો રહેતો અને પ્રયોગો કરવાનું ચાલુ રાખતો. અને અદ્ભુત વાત લખી છે એડિસને. એમણે કહ્યું કે જ્યારે હું ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાનના પ્રયોગો કરતા થાકી જવું, પડી જવું, જમીન પર આડો પડી જવું અને પછી ઊભો થઈને હું કેમિસ્ટ્રીના પ્રયોગો શરૂ કરું, એ દિવસમાં 20-20 કલાક કામ કરતા. એમણે જ્યારે લાઇટનો ગોળો શોધ્યો, જે પીળી લાઇટ આપણે ત્યાં પહેલાં થતી હતી, હવે તો એ ગોળા કદાચ શોધ્યા જડે એમ નથી, પણ થોમસ આલ્વા એડિસનનો જે ગોળો હતો પીળી લાઇટવાળો, એમાં ટંગસ્ટાઇનના તારથી લાઇટ થતી હતી. એડિસનને ખબર હતી સૈદ્ધાંતિક રીતે કે વીજળીનો પ્રવાહ રોકે, યોગ્ય રીતે રોકે એવો જો કોઈ તાર મળી જશે, એવી કોઈ વસ્તુ મળી જશે તો હું પ્રકાશ ઉત્પન્ન કરી શકીશ. એટલે એમણે પ્રયોગો શરૂ કર્યા. ઘોડાના વાળ, માથાના વાળ, જે કઈ વસ્તુ મળી, જે કોઈ ધાતુ મળી, જે કોઈને એ તારમાં ફેરવી શક્યા, તાર તરીકે વાપરી શક્યા એવી તમામ વસ્તુઓ પર એ પ્રયોગ કરતા હતા. કોઈ 3,500 વસ્તુઓ પર પ્રયાસ કરવા છતાં નાની સરખી લાઇટ થતી નથી. અને એ દરેક પ્રયોગ બહુ ધ્યાનપૂર્વક ટપકાવતા જતા હતા, એક નોંધ પોથી રાખતા હતા. જ્યારે ટંગસ્ટાઇનના તારમાં લાઇટ પ્રકાશ થયો, વીજળી થઈ, વીજળીથી પ્રકાશ થયો અને એમણે બધા
પત્રકારોને બતાડ્યું કે મેં કેટલા બધા પ્રયોગો કર્યા, 3,500-4,000 પ્રયોગો કર્યા, 3 વર્ષ સુધી કામ કર્યું ત્યારે આ ગોળો શોધાયો છે. ત્યારે પત્રકારોએ એડિસનને કહ્યું કે હવે આ આજે નોંધ પોથી તમે બનાવી છે ફેંકી દો, શું કામની છે આ 3,500 પ્રયોગોથી તો ક્યારેય વીજળી ક્યારેય લાઈટ તો થઈ જ નહીં, પ્રકાશ ફેલાયો નહીં. એટલે થોમસ આલ્વા એડિસને હસ્યા અને પત્રકારોને કહ્યું તમે અહીં ભૂલ ભરેલા છો, તમારી વિચારસરણી ખોટી છે, આ મેં જે પ્રકાશનો ગોળો શોધ્યો છે એના કરતાં વધારે પ્રકાશ આપતો ગોળો શોધવા જ્યારે પ્રયોગો હાથ ધરાશે ત્યારે આ 3,500 પ્રયોગ જેને તમે અત્યારે નિષ્ફળ ગયેલા પ્રયોગ ગણો છો એનો આધારસ્તંભ થશે કે આ 3,500 વસ્તુથી વિદ્યુત કરંટમાંથી પ્રકાશ પેદા થતો જ નથી, માટે વધારાનો પ્રકાશ મેળવવા આ 3,500 પ્રયોગ તો કરવાના જ નથી. એટલે કીધું કે હું નિષ્ફળ ગયો આ 3,500 પ્રયોગથી અને છેલ્લે મને આ ટંગસ્ટાઇનના ધાતુમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એવું મેં શોધી કાઢ્યું, પણ હવે પછી આનાથી વધારે પ્રકાશ માટે ગોળા બનાવવાનો પ્રયાસ કરનાર વૈજ્ઞાનિકોએ આ 3,500 પ્રયોગોને ભૂલી જવાના છે. એટલે એ લિસ્ટ બનાવી રાખશે કે આ 3,500 પ્રયોગ મારે કરવાના નથી. તો આ આશાવાદ હતો આ એડિસનનો કે કોઈ વસ્તુ નિષ્ફળ નથી ગઈ. 3,500 નિષ્ફળ પ્રયોગોને કારણે જે પ્રકાશ આવ્યો, વિદ્યુત ગોળો શોધાયો, એ 3,500 પ્રયોગ નિષ્ફળ નથી, એ 3,500 નિષ્ફળ પ્રયોગોની ઇમારત પર આ 3,500નો જે એના પછીનો જે પ્રયાસ છે એ ઊભો છે. એટલે ઇમારતમાં જે ઈંટો દટાઈ જાય છે, પાયામાં ચણાઈ જાય છે, એ નિષ્ફળ નથી જતી, એ પાયો છે, મજબૂત પાયો છે, તો જ એની પર એક ઇમારત ઊભી થશે. એટલે તમે જિંદગીમાં જ્યારે પ્રયાસો કરતા હો છો અને પછી નિષ્ફળ જતા હો છો પછી તમે રોજ એનાલિસિસ કરો છો કે આ મારા સગાને લીધે થયું, આ મારા મિત્રોને લીધે થયું, આ ભાગીદારોને લીધે થયું, નહીં એ બધું જ ભૂલી જાઓ, એ તમારા કિસ્મતને કારણે થયું અને એનાથી પણ વધારે તમારા પ્રયાસોમાં ક્યાંક કચાશ છે, હજુ વધુ પ્રયાસો કરવાની જરૂર છે. તો ભાઈ શૈલેષ નગર શેઠનો જે આજનો સંદેશો છે કે જ્યારે તાળું બંધ હોય અને તમારી પાસે 200 ચાવીઓનો જુડો છે તો છેલ્લી ચાવી સુધી પ્રયાસ ચાલુ રાખો, બને કે છેલ્લી 200મી ચાવીથી એ તાળું ખુલી પણ જાય. તો આ આશાવાદ લઈને આપણે આગળ વધીએ, જિંદગીમાં ચોક્કસ આપણને સફળતા મળશે. એક નાનકડી વાત કહેવા માંગુ છું, બહુ નાની છે પણ બહુ જ અદ્ભુત વાર્તા છે. એકવાર એવું બન્યું કે એક રાજાએ બીજા રાજાના કિલ્લાને ઘેરી લીધો, એમની પર ચઢાઈ કરી દીધી, એનો કિલ્લો ઘેરી લીધો. બે રાજાઓ બહુ જ મજબૂત હતા, બે મહાનગરો હતા, બે પાસે બહુ જ વિશાળ સૈન્ય હતું, બે લડવૈયા હતા અને આ લડાઈ બહુ લાંબી ચાલી, વર્ષો ચાલી. હવે આ લડાઈને 7 વર્ષ પૂરા થયા, 7 વર્ષથી પેલો રાજા બહાર પડી રહ્યો છે અને 7 વર્ષથી પેલો રાજા અંદર પુરાઈ રહ્યો છે, એના સૈનિકો સાથે કિલ્લો સાચવીને બેસી રહ્યો છે. ટસોટસની લડાઈ હતી. હવે એ બન્યું એવું કે આજે બહાર રાજા પડી રહેલો, એના સેનાપતિઓ રાજા પાસે આવ્યા અને કીધું કે આ આવતા ગુરુવારે આપણને 7 વર્ષ પૂરા થાય છે. હવે સૈનિકોમાં અસંતોષ થયો છે, બધાએ 7-7 વર્ષથી ઘર નથી જોયું, ગામ નથી જોયું, અહીંયા લડાઈમાં રોજ કેટલાય સૈનિકો મરી જાય છે, પેલા લોકો કિલ્લાની અંદર બેઠા છે, અંદરથી તીર મારે છે, અંદરથી અગ્નાસ્ત્રો ફેંકે છે, આપણી બહુ જાનહાનિ થાય છે અને આપણે કિલ્લો તો જીતી શકતા નથી. હવે મહારાજા સાહેબ, અમારી બધાની વિનંતી છે કે આ 7 વર્ષ પૂરા થાય છે, આપણે હવે આ જો ઘેરો ઉઠાવીને પાછા નહીં જઈએ તો એવું બનશે કે આપણા સૈનિકો રાતોરાત આપણને છોડીને જતા રહેશે અને આપણો કારમો પરાજય થશે, એના કરતાં બહેતર છે કે આપણે હવે આ લડાઈ પડતી મૂકીએ. રાજાએ બધા સેનાપતિઓને શાંતિથી સાંભળ્યા અને એ રાજાએ કહ્યું કે સેનાપતિજી, હું પણ સમજું છું, હું પણ મૂંઝાયો છું, આ રાજા શક્તિશાળી છે, પ્રજા પણ એટલી જ
સંયમવાળી છે, સામેની જે પ્રજા છે એ પણ એટલી જ લડવૈયા છે, આપણને મચક નથી આપતા. તમારી વાત મારા મનમાં પણ હતી જ, પણ આપણે એવું કરીએ કે 7 વર્ષ ગુરુવારે પૂરા થાય છે, શુક્રવારે સવારે આપણે સૂર્ય ઉગશે, શુક્રવારે સવારે સૂર્ય ઉગે એટલે આપણે આ અહીંથી પ્રયાણ કરી જઈશું, આ ઘેરો છોડી દઈશું, આ લડાઈ બંધ કરી દઈશું. પણ ગુરુવારે નહીં, 7 વર્ષ બરાબર પૂરા થઈ જવા દો, શુક્રવારે સવારે આપણે ઘેરો ઉઠાવીને જતા રહીશું. અંદર પણ પ્રજા થાકી ગઈ છે, સેનાપતિઓ સૈનિકો બધા થાકી ગયા છે, બહારની દુનિયા જોઈ નથી, ભૂખમરાની સ્થિતિ છે. એટલે સેનાપતિઓ રાજાની પાસે આવ્યા કે આ ગુરુવારે આપણા 7 વર્ષ પૂરા થાય છે, હવે ક્યાં સુધી જજુમીશું, કેટલી જાનહાનિ થઈ ગઈ છે, 7 વર્ષથી આપણું સૈન્ય અહીંયા અંદર ભરાઈ રહ્યું છે, આપણે અંદર ભરાઈ રહ્યા છે, અડધી પ્રજા મરી ગઈ ભૂખમરાને લીધે, પાણીની પણ હવે તો બહુ જ કિલ્લત થઈ ગઈ છે. તો હવે તમે આના માટે કંઈક વિચારો, નહીં તો એવું થશે કે એક દિવસ આપણે સૂતા હોઈશું ને રાત્રે પ્રજાજન લોકો બળવો કરીને દરવાજા ખોલી નાખશે. એટલે આ રાજાએ કીધું કે તમને જે વિચાર આવ્યો છે એ જ વિચાર મને આવ્યો છે, પણ આપણે એક કામ કરીએ, આ 7 ગુરુવારે 7 વર્ષ પૂરા થાય છે, ગુરુવારે સાંજ સુધી જો કશું ન થાય તો આપણે ગુરુવારે સાંજે દરવાજા ખોલી નાખીશું, આપણે શુક્રવારની રાહ નહીં જોઈએ, અને ગુરુવારે સાંજે કિલ્લામાં રહેલા રાજાએ એમના દરવાજા ખોલી નાખ્યા. 7-7 વર્ષ સુધી ઝઝુમ્યા, 7-7 વર્ષ સુધી લડાઈઓ થઈ, 7-7 વર્ષ સુધી કિલ્લામાં અગ્નાસ્ત્રો પડે છે, આગ લાગે છે, લોકો દોડી રહ્યા છે, બાળકો ભૂખે મરી રહ્યા છે, સૈનિકો મરી રહ્યા છે, અને જે રાજા ઝઝુમ્યો અને જે રાજા બહાર રહીને ઝઝુમ્યો, અંતર કેટલું હતું? એકે નિર્ણય કર્યો કે ગુરુવારે સાંજે દરવાજા ખોલી દઈશ, બીજાએ નિર્ણય કર્યો કે શુક્રવારે સવારે આપણે અહીંથી જતા રહીશું. એક રાત 7-7 વર્ષના રાત દિવસ નું પરિણામ એક રાત પર નક્કી થઈ ગયું. એક રાત જો પેલા રાજાએ ધીરજ રાખી હોત તો આ રાજા જતો રહેવાનો હતો. તો જિંદગીમાં આપણે આ જ કરીએ છીએ જે કિલ્લામાં બેઠેલો રાજા કરી રહ્યો છે. આપણે છેલ્લી મિનિટે, છેલ્લી ક્ષણે, છેલ્લી જીત બિલકુલ નજીક હોય છે ત્યારે આપણે હથિયાર ફેંકી દઈએ છીએ. આપણે સવાર ઉગવાની રાહ જોતા જોતા એટલા બધા થાકી જઈએ છે, અને પછી જ્યારે સવારે 3:30 વાગે છે અને અંધારું એટલું બધું ગાઢ થઈ જાય છે કે આપણને થાય છે કે હવે દિવસ કોઈ દાડો ઉગશે નહીં. પણ યાદ રહે કે સૌથી વધારે રાત્રિ ગાઢ થાય એના પછીની ક્ષણ જ સૂર્યોદય થવાની શરૂઆત થતી હોય છે. એટલે જીવનમાં આપણે હિંમત હારીએ નહીં, પ્રયાસો ચાલુ રાખીએ, હથિયાર ફેંકી ન દઈએ, હાર સ્વીકારી ન લઈએ, સંઘર્ષ ચાલુ રાખીએ તો આપણી જીત નિશ્ચિત છે. બહુ નાનકડી વાત છે પણ બહુ જિંદગીમાં સમજવા જેવી વાત છે, જિંદગી બદલી નાખે એવી વાત છે. ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે આપણી પાસે છેલ્લામાં છેલ્લો ઉપાય હશે, છેલ્લામાં છેલ્લો રૂપિયો હશે, છેલ્લામાં છેલ્લી ક્ષણ હશે ત્યાં સુધી આપણે ઝઝુમીશું, આપણે ક્યારેય હારીશું નહીં, ક્યારેય આપણે વચગાળે મધ્યાહને મેદાન છોડીને જતા નહીં રહીએ, રાત્રિના અંધકારથી ગભરાઈ નહીં જઈએ, કારણ કે પછી સૂર્ય આવવાનો છે. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.